તો આ તરફ ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાએ ધારાસભ્ય તરીકે મળતા વેતનમાંથી કુપોષિત બાળકો માટે પોષણક્ષમ આહાર કીટ બનાવવાની વિતરણ કરી. લાડુ, સુખડી, કાજુ, ખજૂર, કિશમિશ, દાળિયા, ગાંઠિયા જેવા પોષણયુક્ત આહાર ભરવામાં આવેલી આ આહાર કીટ ધારાસભ્ય લલિત વસોયાએ ડેપ્યુટી કલેક્ટર તેમજ ધોરાજી સીડીપીઓ ઉપલેટાને અર્પણ કરી હતી. મારા મત વિસ્તારના કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે આ લોકડાઉનની સ્થિતિમાં, એટલા માટે ધારાસભ્ય તરીકે મળતા પગારમાંથી એ લોકોને પોષણક્ષમ આહાર આપવાનો અમે પ્રયત્ન કર્યો છે. અમારી આ કીટની અંદર કાજુ, કિશમિશ, ખજૂર, લાડુ, સુખડી, ગાંઠિયા, દાળિયા, સીંગ જેવી વસ્તુઓનો સમાવેશ કર્યો છે. અને આ કીટ બાળકોને રૂબરૂ દેવા જવાને કે એના પરિવારને આપવા જવાને બદલે સરકારી તંત્ર, ડેપ્યુટી કલેક્ટરશ્રી અને સીડીપીઓ ધોરાજી અને સીડીપીઓ ઉપલેટાને અમે અર્પણ કરી છે. આવતા દિવસોની અંદર પણ આ કુપોષિત બાળકોને જો લોકડાઉન વધશે તો આવી કીટોનું અર્પણ આવતા દિવસોની અંદર પણ અમે કરીશું.